મિત્રો મારી ઘણી બહેનોએ વારંવાર રિક્વેસ્ટ કરી હતી કે કલ્પનાબેન મેથીની ભાજી લાંબા સમય માટે કેવી રીતે સ્ટોર કરવાની એ બતાવજો ને તો આજે પત્તા મેથી એટલે કે મોટા પાંદડાવાળી જે મેથી આવે છે કે જેને અમે લોકો મેથો ભાજી પણ કહીએ છીએ એ કેવી રીતે સ્ટોર કરવી એ બતાવીશ અને બીજી ભાજી જે ઝીણા પાંદડાવાળી આવે છે નાની જોડીના સ્વરૂપમાં એ હું ફરીથી બીજા વિડીયોમાં બતાવીશ અને આ રીતે તમે ભાજીને સ્ટોર કરી રાખો તો વાનગી બનાવતી વખતે ખૂબ જ સરળ રહે છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે આ બે જોડી જેટલી ભાજીની મેથીની ભાજી હતી અને વજનમાં ચારસો ગ્રામ છે અને એ જોડીને છૂટી કરીને કુમળી દંડી સાથે મેં સમારી લીધી છે અને દંડી છૂટી કરી દીધી છે બેસી ગયેલી હોય અને બગડી ગયેલા પાંદડા જે હોય તેને ચોક્કસપણે અલગ કરી નાખવાના ત્યારબાદ હવે આ એક મોટું વાસણ લીધું છે એમાં આપણે જે સમારી લીધી છે ભાજીને એ લઈશું અને આપણે એને ધોઈ લેવાની છે અને તે પહેલાં જુઓ આ તળિયામાં કાળા પાંદડા છે એટલે કે થોડા બગડેલા ભાજીના પાન હોય એને પણ યાદ રાખીને કાઢી નાખવાના કારણ કે આપણે આ ભાજીને સ્ટોર કરવાના છીએ તો જરા પણ બગડેલા કે બેસી ગયેલા પાન રહી જશે તો બીજી ભાજી પણ બગડશે તો હવે આ ભાજીને આપણે બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લેવાની છે ભાજીમાં માટીનું પ્રમાણ વધારે હોય કારણ કે ભાજીને મૂળથી ઉખેડવામાં આવે છે એટલે હાથ વડે હલાવીને એને સારી રીતે ધોઈ લેવાની અને આવી અવનવી રેસીપી જોવા માટે આ ચેનલને જો તમે હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીને જોઈ શકો તો હવે આ રીતે પાણી બદલી બદલીને ત્રણ વખત ધોઈ લેવાની છે આ રીતે ધોઈ લેવાથી બધી માટીનું પ્રમાણ એનું નીકળી જશે અને ભાજી ચોખ્ખી થઈ જશે હલકા હાથે આ રીતે હાથ વડે ઉપર નીચે કરતા જવાનું અને ત્યારબાદ એને આપણે ચારણીમાં નિતારી લઈશું અને ચારણીમાં લીધા બાદ દસ મિનિટ સુધી ચારણીમાં જ રાખીશું કે જેથી વધારાનું પાણી નીતરી જાય અને દસ મિનિટ બાદ હવે એક સાફ કિચન નેપકિન અથવા તો કોટનનું કપડું પાથરીશું અને એના પર બધી ભાજીને પાથરી દઈશું આ રીતે હાથ વડે એકદમ છૂટી છૂટી રાખવાની કે જેથી પાણી જલ્દીથી સુકાઈ જાય અને ત્યારબાદ એના પર બીજું કોટનનું સાફ કપડું અથવા તો નેપકિન ઢાંકી દેવાનું કે જેથી ભાજી ધોઈ છે એનું પાણી અને જે પાંદડા અને દંડી પર પાણી છે એ ઉપર અને નીચે એમ બંને બાજુથી કપડામાં એબ્ઝોર્બ થઈ જાય અને હાથથી વધારે પ્રેસ નહીં કરવાનું એ ખાસ યાદ રાખવાનું છે હવે દસ મિનિટ બાદ ભાજીને જોઈ લઈએ અને આ રીતે નેપકિનમાં ઉપર નીચે કરી લઈશું જુઓ તમે નેપકિનના તળિયામાં જોઈ શકો છો કે નેપકિન ભીનો થઈ ગયો છે આ રીતે ટચ કરો ને તો ખ્યાલ આવી જશે તો હવે આ નેપકિન જે ભીનો થઈ ગયો છે એને બદલી લઈશું અને ભાજીને બીજા કોરા નેપકિન પર લઈ લઈએ અને ફરીથી ભાજીને એ બીજા નેપકિન પર આપણે છૂટી છૂટી કરીને પાથરી દઈશું અને એના ઉપર ફરીથી બીજો કોરો નેપકિન પાથરીને ઢાંકીને ફરીથી દસ મિનિટ રાખીશું હવે દસ મિનિટ બાદ ફરીથી ભાજીને જોઈ લઈશું તો જુઓ ભાજીનું મોટાભાગનું પાણી નેપકિનમાં એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે આ ભાજીને આપણે પંખા નીચે ખુલ્લી જ રહેવા દઈશું અને બિલકુલ કોરી થવા દેવાની છે આપણે ભાજીને સ્ટોર કરવાના છીએ એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભાજી એકદમ કોરી થવી ખૂબ જ જરૂરી છે અને હા ખાસ વાત કે એને સનલાઇટમાં નથી મૂકવાની લગભગ દોઢ કલાક મેં પંખા નીચે રાખી હતી અને હવે તમે જોઈ શકો છો કે ભાજી એકદમ કોરી થઈ ગઈ છે બિલકુલ પાણીનો ભાગ નથી તો હવે એને આપણે ચોપિંગ બોર્ડ પર લઈશું અને કટ કરી લઈએ અને ભાજીને તમે ધોઈને આ રીતે કટ કરીને સ્ટોર કરશો ને તો આ સ્ટોર કરેલ ભાજીને સીધી તમે વાનગી બનાવતી વખતે યુઝ કરી શકો છો એટલે કે બહુ જ સરળ રહે છે ખાસ તો વર્કિંગ વુમન માટે આ રીતે ભાજી સ્ટોર કરવી એ ખૂબ જ હેલ્પફુલ થઈ પડે છે કારણ કે આ પત્તા મેથીને સમારવામાં ધોવામાં કાપવામાં બહુ સમય જાય છે ઝીણી ભાજીમાં ઓછો સમય જાય છે પરંતુ આમાં વધારે ટાઈમ લાગે છે અને બીજું કે શિયાળામાં આ ભાજી માર્કેટમાં ભરપૂર માત્રામાં અવેલેબલ હોય છે ત્યારે તમે તમારી અનુકૂળતા મુજબ થોડી થોડી ભાજી આ રીતે જુદી જુદી કોથળીમાં જો સ્ટોર કરીને રાખી મૂકો તો એટલીસ્ટ બે થી ત્રણ મહિના તો ફ્રીઝરમાં એવી ને એવી ફ્રેશ જ રહેશે કંઈ જ વાંધો નહીં આવે તો આ રીતે આપણે બધી ભાજીને કટ કરી લેવાની છે અને તમે આ ભાજી અથવા તો કોઈ બીજા વેજીટેબલ્સને સ્ટોર કરતા હો તો કઈ રીતે કરો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે એટલે ચોક્કસ કોમેન્ટ કરજો તો આ રીતે બધી ભાજી કટ કરી લીધી છે હવે એને સ્ટોર કરવા માટે આપણે ઝીપલોક લઈશું એક સાફ જીપલોક લેવાની છે અને એમાં બધી ભાજીને ભરી લઈશું અને હું માં ભરું ને ત્યારે તમે ધ્યાનથી જોજો કે માં કે ચોપિંગ બોર્ડ પર કે મારા હાથની હથેળી પર ક્યાંય ભાજીનું પાણી નથી દેખાતું કહેવાનો મતલબ એ છે કે આ રીતે તમારે ભાજીને સરસ કોરી થઈ જાય ત્યારબાદ જ એને ભરવાની છે તો આ રીતે આપણે બધી ભાજીના માં ભરી લીધી અને સરસ એને લોક કરી દેવાની અને આ બહુ મોટી સાઇઝની જીપલોક છે એટલે અડધી જ ભરાય છે તમે થોડી નાની સાઇઝની આવે છે એ પણ લઈ શકો અને હવે મને તો ખબર જ છે કે આ મેથીની ભાજી છે પરંતુ તમારી સગવડતા ખાતર તમે ઉપર લખી દઈએ કે ભાઈ મેથીની ભાજી અને તમે ચાહો તો એની સાથે ડેટ પણ લખી દેવાની કે જેથી બીજી વાર બીજી જી બ્લોકમાં તમે જો ભાજી સ્ટોર કરો તો પહેલાં આ ભાજી વાપરવાની એનો ખ્યાલ રહે હવે આપણી ભાજી ફ્રીઝમાં સ્ટોર આપણે આ રીતે કરી દઈશું ફ્રીઝરના ખાનામાં મૂકી દઈએ અને આ ભાજી અત્યારે મૂકીએ છે અને આ ભાજી બીજી બાજુમાં જે કોથળી દેખાય છે એ એક મહિના પહેલાં સ્ટોર કરી હતી એ છે તો હવે લગભગ પંદર દિવસ બાદ હું મુઠિયા બનાવવાની છું તો એના માટે મેથીની ભાજીની જરૂર છે અને આગળની ઝીપલોકની ભાજી બધી ખતમ થઈ ગઈ છે તો લાસ્ટમાં જે ભાજી સ્ટોર કરી એટલે કે આજે જે વિડીયો બતાવું છું એ ભાજી વાપરીશ અને જુઓ તમે એકદમ તાજી અને લીલી છમ છે અને ધોઈને સ્ટોર કરી છે તો તમે વાનગીમાં એને સીધી જ ઉમેરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો મળતા રહીશું બીજી એક નવી વાનગી સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો આવજો